અમદાવાદના ટાગર હોલ ખાતે મુસ્લિમ સમાજની અગત્યની સભાનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને પણ આમંત્રિત કરાયા હતા. ત્યારે અસલમ સાયકલવાળાએ પોતાની કોમમાં પ્રવર્તી રહેલા નશાના દૂષણને ડામવા માટે પોતાના અનુભવને જણાવતા સમાજને અપીલ કરતા કહ્યું હતું કે આવા નશાનો કારોબાર કરનાર સમાજના લોકોને આપણે સામાજિક બહિષ્કાર કરી આપણને સમાજને અપરાધી અને નશાખોરી બચાવવો જોઈએ. વધુમાં તેમણે શું કહ્યું સાંભળો. આગળનું વક્તવ્ય આપણા સુરતના મુસ્લિમ સમાજના રહેબર ગણો, રાજકીય આગેવાન ગણો એવા અસલમભાઈ સાયકલવાળા કરશે. અસલમભાઈ, અસલામ અલેકુમ. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કે સુરત બદલની ચાહીએ. મેરે સીને મેં નહીં તો આપકે સીને મેં હો આગ કા કહી ભી જલની ચાહીએ. યહાં ઉપસ્થિત કોમ કે સભી ચુનંદા સાથીઓ ઓર દૂર દૂર સે આયે કોમ કી ફિકર કે સભી રહેબરો, સબસે પહેલે જિન્હોને જમા ક્યા ઉનકા ભી મેં તહે દિલ સે મુબારકબાદી દેતા હું ઓર ઉનકા શુક્રગુજારી ભી કરતા હું કે કોમ કે નામ સે ઇકઠ્ઠા કિયા. બાકી હમ તો ઉસ કોમ સે આતે હૈ કે 1400 સાલ પહેલે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જબ આયે તો ઉનકે સામને ભી ઉનકે વિરોધી બહોત થે, સબ ઉનકે ટેકે મેં નહીં થે. ઇતને હમારે ભી વિરોધી હોંગે જ ઓર અચ્છા કામ કરોંગે તો ગુજરાતી મેં કહેવાય કે હવાનમાં હાડકા નાખનારા ઓછા નહીં હોય. એટલે બધી ચિંતા આપણે કરવાની બહુ જરૂર નથી. આપણું જે ધ્યેય છે, જે મિશન છે, એના પર આગળ વધશું તો ચોક્કસ આવનારા દિવસોમાં કોમને આપણે મુખ્ય પ્રવાહમાં લઈ આવીશું. આજે હું વાત કરું છું આખા ગુજરાતની, તો શિક્ષણની વાત થઈ, રાજકીય વાત થઈ હશે, નોકરીની, પણ સૌથી ગંભીર સમસ્યા અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ છે તો સુરત, અમદાવાદ, બરોડા કે રાજકોટ જે મોટા શહેરો છે એમાં છે નશા, એમડી ડ્રગ્સ, ચરસ, ગાંજો. એમડી એટલે શું? તો કે મુસ્લિમ ડેથ. અને એટલો ગંભીર પ્રશ્ન છે કે આપણી આવનારી જનરેશનને ખતમ કરવાનું એક મિશન ચાલતો હોય એ પ્રમાણે સિફતપૂર્વક આપણી કોમની અંદર એ પગ પેસારો કરી રહી છે. તમે રોજ છાપામાં વાંચો કે રોજ ક્રાઇમનો તમે રેકોર્ડ જોઈ લો, કદાચ આ બધા કેસોની અંદર 100 આરોપી પકડાતા હોય તો 90 એમાં મુસ્લિમો હોય છે. તો આપણા માટે, સૌના માટે શરમજનક બાબત છે કે આજે આપણા સમાજનો વ્યક્તિ નામથી મુસ્લિમ છે પણ જ્યારે એવા કેસમાં પકડાય છે તો આપણે શરમથી માથું ઝૂકી જાય છે. મારા જીવનના 2 સત્ય અનુભવ કહું છું. હું 2019 સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં 18 દિવસ રહ્યો. મેં જોયું કે એક બેરેકની અંદર 45 જણા હોય તેમાં 10 મુસ્લિમ આરોપી રહેતા હતા. આપણે પૂછીએ ભાઈ શેમાં આવ્યો? તો કે મારામારીમાં આવ્યો, ઝઘડામાં આવ્યો, બહુ તો દારૂના કેસમાં રહેતો હતો. પણ એના પછી હું ગયા વર્ષે પાછો 18 દિવસ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રહ્યો. ત્યાં મારો અનુભવ છે કે 45 આપણો ક્રાઇમ રેટ તો ઘટી ગયો. 45 5 જ આપણા મુસ્લિમ આરોપી હતા પણ 5 માંથી 4 એમડી ડ્રગ્સ અને ચરસ ગાંજાવાળા હતા. એટલે આ જે ગંભીર પ્રશ્ન છે સમાજનો, એના માટે આપણે સૌએ અત્યારથી ચિંતા કરવાની જરૂર છે. નહીતર આપણી જનરેશન, જે આવનારી જનરેશન છે, આપણને ક્યારે માફ નહીં કરશે. ને હું હજુ કહું છું કે આવા જેટલા સામાજિક પ્રવૃત્તિ સાથે આપણા સમાજનો વ્યક્તિ સંકળાયેલો હોય, આપણે સૌ ભેગા થઈને આજે સંકલ્પ કરી લો, કસમ ખાઈ લો કે એનો આપણે સામાજિક બહિષ્કાર કરવાનો. અને હું એમ કહું છું કે એ જે વ્યક્તિ હોવા હોય, આપણા મજહબમાં જે હરામ વસ્તુ છે ને એ જ વસ્તુની પ્રવૃત્તિ કરતો હોય તો એના મજહબનો નથી, તેના સમાજનો નથી, તે ક્યારે કોઈનો થવાનું નથી. એટલે આવા વ્યક્તિઓથી આપણે દૂર અંતર રાખવું પડશે, એમનો બહિષ્કાર કરવો પડશે, આપણા સમાજના નવજવાનોમાં એની જનજાગૃતિ લાવવી પડશે. અને તંત્રને પણ એટલી ખબર પડવી પડશે કે ના, હવે સમાજ જાગૃત થઈ ગયો છે અને સમાજવાળા એમનો વિરોધ કરતા થઈ ગયા છે.